હવે સમાચાર વિગતવાર અંકલેશ્વર અને પાલોલીના 1500 ઉદ્યોગો ઠપ થઈ જતા રોડનું 200 કરોડનું પ્રોડક્શન લોસ થઈ રહ્યું છે એનસીટીની પાઇપલાઇનના ભંગાણના 14 દિવસ થયો છે હજુ એક દિવસ રિપેરિંગ કરતા નીકળશે સોમવારની રાત્રિના અંકલેશ્વર સજોદ ગામ ખાતે ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી ટ્રીટમેન્ટ કરી દરિયામાં ઠાલવતી એનસીટીની લાઇનમાં ભંગાણ પડ્યું છે જેને આજે 4 દિવસ થવા આવ્યો છે લાઇન પાઇપમાં મોટા ગાબડું પડતા એનસીટી દ્વારા સર્વે કરી ત્યાં પાઇપ કાપી નવો પાઇપ નાખવા તેમજ તેનું લેમિનેશન વર્ક મોડી રાત્રિ સુધીમાં થઈ જશે જે બાદ 12 કલાક તેને સૂકવવામાં લાગશે જે બાદ લાઇન ચાલુ થશે જે ચાલુ થતાં પ્રથમ એનસીટીની ખાતે સ્ટોરેજ થયેલ ગાર્ડ પોન્ડનું 40 ml પાણીને ટ્રીટમેન્ટ કરી નિકાલ કરવામાં આવશે ત્યારબાદ ઉદ્યોગોને પાણી એનસીટી તરફ મોકલવા જણાવવામાં આવશે જે જોતા હજુ એક દિવસ ઉદ્યોગો બંધ રહી શકે છે ઉદ્યોગો લાઇન લીકેજ થતાં જ બંધ કરવાની હિદાયત આપતા ઉદ્યોગ મંડળગતિએ પાણી સ્ટોરેજ ક્ષમતા ચાલુ રહ્યા બાદ હવે સંપૂર્ણ બંધ થતાં અંકલેશ્વર પાનોલીમાં કાર્યરત 0 ડિસ્ચાર્જ સિવાયના 1500થી વધુ ઉદ્યોગો બંધ થઈ ગયા છે જેને લઈ બંને એસેટ થઈ રોડનું 300 કરોડનું પ્રોડક્શન લોસ થઈ રહ્યું છે તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સમયસર ઓર્ડર પૂરો ના કરી શકાતા ઉદ્યોગોની શાખ પર બટ્ટો લાગી રહ્યો છે જેને લઈ ઉદ્યોગોમાં વધુ નારાજગી ફેલાઈ છે આ અંગે એઆઈએ ઉપપ્રમુખ જસુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે એનસીટીની લાઇનના ભંગાણને લઈ રોડનું 300 કરોડના લોસ સાથે 1500થી વધુ ઉદ્યોગો બંધ થઈ ગયા છે તેની આંતરરાષ્ટ્રીય છબી બગડી રહી છે એટલું જ નહીં સરકારને પણ રેવન્યુ લોસ થઈ રહ્યો છે ઉદ્યોગકારો દ્વારા એનસીટી વહીવટ એઆઈએને સોંપવામાં આવે તેમજ એનસીટી પાઇપલાઇન પેરેલર નવી લાઇન નાખવા અથવા ગાર્ડ પોન્ડની 4 દિવસની ક્ષમતા વધારવામાં આવે તે જરૂરી છે જેટલું ઉદ્યોગોને નુકસાન થાય છે એટલા લાઇન નવી નંખાઈ શકે છે અને પ્લાન્ટ પણ એ ગ્રેડ થઈ શકે છે 1500 ઉદ્યોગો સાથે સંકળાયેલ ઉદ્યોગોને પણ તેની અસર થઈ રહી છે તો આ અંગે અંકલેશ્વરના એઆઈએ પ્રમુખ રમેશભાઈ ગાભાણીએ જણાવ્યું હતું કે ઉદ્યોગો બંધ થતાં સમયસર ઓર્ડર પૂરો ના થતાં તેની છાપ આંતરરાષ્ટ્રીય સ્તરે બગડી રહી છે કરોડો રૂપિયાનું લોસ થઈ રહ્યું છે એનસીટી જે પાણી હતું તે પહેલાં છોડવામાં આવે પાણી હતું ઉદ્યોગો સંપૂર્ણ બંધ છે ત્યારે એનસીટી પ્લાન્ટ અપગ્રેડ કરે તેમજ સ્ટોરેજ ક્ષમતા વધારે એ જરૂરી છે લાઇન વર્ષમાં 2-3 વારના ભંગાણ ને ઉદ્યોગોને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે તો સરકારને પણ રેવન્યુ લોસ થઈ રહ્યું છે સરકાર ઉદ્યોગો સાથે બેઠક યોજી કાયમી સમસ્યાનું નિવારણ કરે એ જરૂરી છે તો એનસીટી ચીફ ઓપરેશન હેડ પ્રફુલભાઈ પંચાલે જણાવ્યું હતું કે લાઇનમાં ભંગાણ પડી ગયું છે તેના પાઇપલાઇન કટ કરી દેવામાં આવ્યો છે અને નવો પાઇપ પણ મૂકી દેવામાં આવ્યો છે પાઇપ લગાવી લેમિનેશન વર્ક રાત્રિ સુધીમાં પૂર્ણ થશે લાઇન ચાલુ થશે એટલે પ્રથમ 40 ml